नमस्कार दर्शक मित्र, હું છું વાહિમા સત્યના. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટો અને પગલે ભરૂચ અંકલેશ્વર શહેરી વિસ્તારમાં ઠંડા પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું, તો બીજી તરફ જિલ્લાના અનેક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણને પગલે લોકોએ ત્રણ ઋતુનો અનુભવ કર્યો હતો. જો કે આ વરસાદી ઝાપટાથી ધરતીપુત્રને ચિંતા પેટી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 17 તારીખ સુધીમાં વરસાદી પવન ફૂંકાશે અને કમોસમી વરસાદની આગાહી કરી હતી. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કમોસમી વરસાદના એંધાણ વર્તાયા હતા, ત્યારે આજે ભરૂચ જિલ્લાના વાતાવરણમાં એકાએક બપોર બાદ પલટો આવ્યો હતો. સવારથી જ ભરૂચ જિલ્લાના વાતાવરણ પર કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં બપોરથી ભરૂચ જિલ્લાનું આકાશ કાળું ડિમ્બળ બન્યું હતું. આ દરમિયાન એકાએક પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી અને વરસાદની અમી છાંટણીની શરૂઆત થઈ ચૂકી હતી. ભરૂચ શહેર, જિલ્લો અને તાલુકા અને અંકલેશ્વર પંથકમાં વરસાદી વાતાવરણને લઈને ઠંડક પસરી હતી. ભરૂચ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાને લઈને ભરૂચ અંકલેશ્વર સહિત અનેક તાલુકામાં વરસાદના અમી છાંટણા થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને લોકોને ઉનાળામાં બેવડી નહીં પણ તેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ભર ઉનાળે ગરમી, ઠંડા પવનોથી શિયાળો અને વરસાદને લઈને વરસાદ ઋતુનું આગમન થયું હોય તેવું વાતાવરણ હાલ ઉભું થયું છે. ભરૂચ, અંકલેશ્વર સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદના અમી છાંટણા થયા છે, તો કેટલીક જગ્યાએ સારો એવો વરસાદ થયો છે, જેને લઈને આ સૌથી વધુ ધરતીપુત્રને ચિંતા બેઠી છે. ધરતીપુત્રોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. વરસાદને પગલે શાકભાજી, કેળા સહિત કપાસના પાકને નુકસાન વર્તાય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. હાલ તો ભરૂચ જિલ્લાના આકાશ ઉપર કાળા ડિભાંગ વાદળોને લઈને મોડી રાત્રિ સુધી પણ વરસાદી અમી છંટણા થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જો કે ભરૂચ જિલ્લામાં આવેલા વાતાવરણને પગલે વરસાદી માહોલ છવાયો છે. ભરૂચ શહેરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ માટે સિટી બસમાં 29 માર્ચ સુધી મફતમાં મુસાફરી કરી શકાશે તેવી જાહેરાત ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાર્થીઓ માટે મંગળવારથી ભરૂચ નગરપાલિકા તરફ બોર્ડના પરીક્ષાર્થીઓની પરીક્ષા જવા માટે તકલીફ ન પડે તે માટે સિટી બસમાં 29 તારીખ સુધી મફત મુસાફરીની સુવિધા ઉભી કરી છે. ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ મંગળવાર સાંજે પત્રકાર પરિષદ યોજી હતી. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા રસીદ રજૂ કરી સિટી બસમાં મુસાફરી કરી શકશે, એ પણ મફતમાં. શહેરમાં ચારે તરફના રૂટ આવરી લેવામાં આવ્યા છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ આરામથી બસમાં બેસી સલામત પરીક્ષા સ્થળે જઈ શકે તે માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષા સમયે ટ્રાફિક જામ કે દોડધામમાં અકસ્માત થવાનો સંભવ રહે છે, જેને લઈને ભરૂચ સિટી બસમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને સમગ્ર બોર્ડ પરીક્ષા દરમિયાન મફત મુસાફરીની જાહેરાત નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. ભરૂચ શહેર નજીકના ગામો, હજારો વિદ્યાર્થીઓ તેમના વાલીઓ માટે પરીક્ષામાં સિટી બસની મુસાફરીની સગવડ માટે લાભદાયી રહેશે. જે બાળકોની સ્થિતિ સારી ના હોય તેઓ માટે તો પરીક્ષા દરમિયાન અવર જવર માટે શહેરી બસોની સેવા સફળ ઘણી ઉપયોગી સાબિત થશે. ભરૂચ શહેરના મુખ્યમંત્રી શહેરી પરિવહન સેવા 2 વર્ષ પહેલા કાર્યરત થઈ હતી. અત્યાર સુધીમાં ભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધન ભાઈ ઉપર મહિલાઓને સિટી બસની મુસાફરી મફત જાહેર કરાઈ છે. જે તે સમયે જાહેરાત કરવામાં આવી હતી અને જે જાહેરાતને પગલે જે તે સમયે મફત મહિલાઓ મુસાફરી કરી શકતી હતી. સૌપ્રથમ વિદ્યાર્થીઓ માટે સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી કરવાની જાહેરાત પાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી. આમ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ મફત મુસાફરી સિટી બસમાં કરી શકશે તેમ પાલિકાના પ્રમુખે જણાવ્યું હતું. નમસ્કાર. આજે ગુજરાત રાજ્યમાં અંદર ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થઈ છે. સૌપ્રથમ તો વિદ્યાર્થીઓને એમના ઉજ્જવળ ભવિષ્ય માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ. પેપર સારા જાય અને જે આખા વર્ષ દરમિયાન એમને મહેનત કરી હોય એ મહેનત ફરે એવી શુભકામનાઓ. ભરૂચ નગરપાલિકા દ્વારા જે સિટી બસ ભરૂચના વિવિધ વિસ્તારમાં ફરે છે એ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પૂર્ણ થયા સુધી ફ્રી ઓફ કોસ્ટ કોઈપણ વિદ્યાર્થી બસ સેવાનો લાભ લઈ શકે છે. સિટી બસ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તદ્દન ભરૂચ નગરપાલિકા દ્વારા ફ્રી કરવામાં આવી છે. એમની એક્ઝામ રસીદ બતાવી કોઈ જાતની ટિકિટ લેવાની જરૂર નથી. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આ સેવા પરીક્ષા પૂર્ણ થયા ત્યાં સુધી ફ્રી ઓફ કોસ્ટ રહેશે. અંકલેશ્વર શહેરમાં છેલ્લા 37 વર્ષોથી અવિરતપણે ગુજરાત ચશ્માઘર પોતાની સેવા આપી રહ્યું છે.
નવા સાજ શણગાર અને વર્લ્ડ બેસ્ટ ક્વોલિટીની દરેક બ્રાન્ડેડ કંપનીઓ સાથે રીઓપનિંગ કરી હજુ કંઈ બેસ્ટ સાથેનું પ્રેઝન્ટેશન, જ્યાં આપને મળશે વર્લ્ડ બેસ્ટ બ્રાન્ડેડ કંપનીઓની હારમાળા. તો આજે જ દરેક વર્લ્ડ બેસ્ટ બ્રાન્ડેડ કંપનીઓ સાથે આપની પર્સનાલિટીને એક નવો લુક આપો. ગુજરાત ચશ્માઘર નિયર સિટી ડેપો અંકલેશ્વર, જીઆઈડીસી શાખા ઓમકાર ટુ જીઆઈડીસી અંકલેશ્વર, ગુજરાત ચશ્માઘર. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઓએલએક્સના નામના ઓથા હેઠળ ગોદાઉન ભાડે રાખીને લાખો રૂપિયાના દારૂનો વેપાર કરતા સ્ટેટ મોનિટરિંગ ટીમે રેડ કરતા લાખો રૂપિયાના દારૂ સાથે ત્રણ લોકો ઝડપાયા હતા. અંકલેશ્વર તાલુકામાં દારૂની રીલમ છેલમ છે તો સૌ કોઈ જાણે છે. અંકલેશ્વર શહેર હોય, તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર હોય કે સોસાયટી, હાઈ રાઈઝ સોસાયટી હોય, દારૂ ધમધમાટ વેચાઈ રહ્યો છે. ત્યારે છાસવારે એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા રેડો કરીને બુટલેગરોને ઝડપી લેવામાં આવે છે. ત્યારે હજુ પણ કેટલાક બુટલેગરો બેફામ બિંદાસ ઇંગ્લિશ દારૂનો વેપાર કરી રહ્યા છે. ઇંગ્લિશ દારૂનો વેપાર કરવામાં કેટલાક પોલીસ વાળાઓનું સેટિંગ હોવાનું પણ લોકોમાં ચર્ચાય છે. એલસીબીના એક પોલીસ કોન્સ્ટેબલનું સેટિંગ હોવાનું પણ કહેવાય છે, જે વર્ષોથી અંકલેશ્વરમાં બેસીને અડિંગો જમાવીને બેઠો છે. ત્યારે હવે અંકલેશ્વરમાં આ સમય પહેલા જ એક ગોડાઉન ઝડપાયું હતું, જેમાં દારૂ ઝડપાયો હતો. ત્યારબાદ અનેક દારૂની રેડો પડી હતી. ત્યાં ફરીથી હવે અંકલેશ્વરમાં એક ગોડાઉન ઝડપાયું છે. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની સીમમાં આવેલ શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોડાઉનના માલિકે ઓએલએક્સ માટે ભાડે રાખીને દારૂનું વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું છે. સારંગપુર ગામ ખાતે આવેલા શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને પાકી બાતમી મળી કે ઓએલએક્સ માટે ભાડે રાખવામાં આવ્યું હતું, તેમાં દારૂનું કટિંગ થઈ રહ્યું છે. આથી પોલીસે વોચ ગોઠવી હતી. સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા વોચ ગોઠવી હતી તે દરમિયાન એસએમસી અને ટ્રક દારૂની પેટી સ્થળ ઉપર મળી આવી હતી. ટ્રકમાં દારૂ આવ્યો અને ગોડાઉનમાં 486 જેટલી પેટીઓ ઉતરી. બસ પોલીસને મોકો જોઈતો હતો અને પોલીસે રેડ કરી નાખી. સ્ટેટ મોનિટરિંગ ટીમની માણસો જ્યારે ગોડાઉનમાં પ્રવેશ્યા તો તેઓ ચોંકી ઉઠ્યા હતા. કારણ એટલું જ કે ઓએલએક્સ એટલે માટે ભાડે રાખવામાં આવેલું આ ગોડાઉનમાં માલિક ફેજાબાદ નીકળ્યું અને ભાડે રાખનારે તેમાં દારૂની પેટીઓ સંતાડતો હતો. 486 જેટલી પેટીઓ મળી આવી હતી. પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. હવે પોલીસ દ્વારા આ ત્રણ આરોપીઓની પૂછપરછ માટે કવાયત હાથ ધરી છે. હાલ તો જીઆઈડીસી પોલીસને તેમને હવાલે કરવામાં આવ્યા છે. તેઓ સામે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગોડાઉન ભાડે રાખનાર ઈસમ તેમજ ટ્રક માલિક સહિત માલ કોણે મોકલ્યો, આ દારૂ કોને કોને પહોંચાડતા હતા અને કયા કયા બુટલેગરો સાથે આ ઓએલએક્સ માટે ઓએલએક્સના નામે દારૂનું ગોડાઉન ભાડે રાખનાર ઈસમ કોને કોની સાથે સંપર્કમાં છે, કયા પોલીસ અધિકારીઓ સાથે સંપર્કમાં છે, તે દિશામાં હવે પોલીસ તપાસ કરશે. ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે ઘરની પાસે પાર્ક કરેલા ટ્રેક્ટર સહિતના વાહનોમાંથી 15 દિવસમાં 40 જેટલી બેટરીઓની ચોરી કરી તસ્કરોએ ગામ લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે ખેડૂતોના ખેતરોમાં ભૂંડ અને રોજનો ઉપદ્રવ વધી રહ્યો છે. ગામની સીમમાં થતા શેરડી, તુવેર, કપાસ, શાકભાજી જેવા પાકો પણ રોજ અને ભૂંડના કારણે મોટું પાયે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે જેને લઈને ખેડૂતો પર આવરી ઉઠી નીકળ્યો છે. આવી જ પરિસ્થિતિમાં ખેડૂતો ભૂંડ અને રોજથી નુકસાન અટકાવવા માટે ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં જ્યારે બાઉન્ડ્રી પર અલગ અલગ પ્રકારના અવાજો કરતા મશીન લગાવવામાં આવી રહ્યા છે, જેથી ખેતરમાં આવતા રોજ કે ભૂંડ આવતા હવાથી દૂર ભાગતા હોય છે. આવા નાના મોટા પ્રયાસો ખેડૂતો પોતાનો પાક બચાવ કરતા હોય છે. ત્યાં ખેતરોમાં ચાલતા પાણીના કૂવાની મોટર કે ખેતરોમાં લગાવેલા લાઇટના વીજ વાયરો કેટલાક અસામાજિક તત્વો દ્વારા વાયરો અને મોટરોની ચોરી કરી ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. તવરા ગામના તમામ ખેડૂતો ખેતરોમાં વીજ વાયર મોટરની ચોરીની ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે ખેડૂતોના ઘર પાસે પાર્ક કરેલા ખેડૂતોના સાધનો જેવા કે ટ્રેક્ટરમાંથી બેટરીની ચોરી છેલ્લા 15 દિવસથી 40 વધુ બેટરીની ચોરી થઈતા હેરાન પરેશાન થઈ જાય. છેલ્લા ઘણા સમયથી આ બાબતની રજૂઆત ભરૂચ ડિવિઝન પોલીસને કરવામાં આવી છે. લેખિતમાં જાણ કરવા છતાં પોલીસ દ્વારા આ બાબતે કોઈ પગલાં ભરવામાં નથી આવતા. ત્યારે તવરા ગામના ખેડૂતો દ્વારા આ વિસ્તારમાં પોલીસ તંત્ર યોગ્ય પેટ્રોલિંગ વધારે તેવી માંગ કરવામાં આવી છે. આમ હવે ઘર આંગણે પાર્ક કરેલા 15 વાહનોમાંથી 40 જેટલી બેટરીઓની ચોરી કરતી તસ્કર ચોટકીને હવે પોલીસ વહેલી તકે ઝડપી લે તે જરૂરી છે. હેમંતસિંહ નરપતસિંહ પરમાર, રહેવાસી તવરા.
જૂના ટવરામાં રહેવાનું, પણ વારંવાર અમારી આ ગામમાં ચોરીઓનો ઉપદ્રવ વધી ગયો છે. બેટરીઓ ચોરાય છે ટ્રેક્ટરોની, ગાડીઓના સાયલેન્સરે ચોરાય છે. આના માટે અમે આગળ જાણ કરી છે, લેખિતમાં ફરિયાદ આપી છે. કોઈ કંઈક આગળ પ્રશાસન કોઈ પગલાં લેવા માગતું નથી, તો અમારી ના છૂટ કે હવે આગળ આંદોલન કરવાની તૈયારી કરવી પડશે અમારે. હું ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર, જૂના તવરા. આ બધા ખેડૂતો ભેગા થયા છે, વારંવાર ગામમાં પડેલા ટ્રેક્ટરોની બેટરીઓ ચોરાય છે, સિમમાં ઝટકા મશીન મારેલા છે એની પણ બેટરીઓ ચોરાય છે. તો વારંવાર પોલીસને રજૂઆત કરવા છતાં, લેખિત ફરિયાદ આપવા છતાં બી કોઈ પેટ્રોલિંગ કે એવું કંઈ છે નહીં. તો આને તાત્કાલિક પેટ્રોલિંગ ચાલુ કરી બેટરીઓ જે ચોરે છે એમને જબ્બે કરી કાયદેસરની કાર્યવાહી કરવી, એવું બધા ખેડૂતો ભલામણ કરે છે. અંકલેશ્વરમાં સ્ટેમ્પ વેન્ડરના લાયસન્સ માટે નકલી સર્ટી રજૂ કરનાર પત્નીની ધરપકડ બાદ પત્નીએ પતિનું નામ આપતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. અંકલેશ્વરમાં સ્ટેમ્પ વેન્ડરનું લાયસન્સ મેળવવા માટે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજમાં મહિલાના પતિની સંડોવણી બહાર આવતા તેની ધરપકડ આજે પોલીસે કરી હતી. અંકલેશ્વર મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વેન્ડરનું લાયસન્સ મેળવવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એટલે કે SDMની કચેરી ખાતે કોસંબડીના ગણેશ પાર્કની ગાર્ડન સિટીમાં રહેતી ચેતના સોલંકી દ્વારા અરજી કરવામાં આવી હતી, જેમાં આધાર પુરાવા તરીકે રજૂ કરાયેલા સર્ટીઓમાં ધોરણ 10નું સર્ટી પણ મૂકવામાં આવ્યું હતું. જો કે આ મામલે તપાસ શરૂ થઈ અને અંગે જાગૃત લોકો દ્વારા મામલતદારને અરજી કરવામાં આવી કે જે ચેતના સોલંકી દ્વારા જે ધોરણ 10નું સર્ટી મૂકવામાં આવ્યું છે તે નકલી છે, એટલે કે ડુપ્લિકેટ છે, જેને લઈને તેમણે તપાસ કરતા મામલતદારની તપાસમાં આ સર્ટિફિકેટ ખોટું નીકળ્યું હતું, જેને લઈને મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા ધોરણ 10નું ખોટું સર્ટી હોવાનું જાણ થતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ખાતે મહિલા સ્ટેમ્પ વેન્ડર ચેતના સોલંકી સામે ફરિયાદ દાખલ કરાવી હતી, જેના લઈને પોલીસે તેની અટક કરી હતી. જો કે પોલીસે મહિલાની પૂછપરછ કરતા મહિલા સ્ટેમ્પ વેન્ડર દ્વારા તેના પતિ સત્યેન્દ્ર વ્યાસ દ્વારા જ આ પુરાવા તેને આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે તપાસ શરૂ કરી અને તપાસ શરૂ કરતા પોલીસને આ ખોટા સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણ થયું, જેને લઈને પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા અને સ્ટેમ્પ વેન્ડર અંગે ખોટા દસ્તાવેજો રજૂ કરનાર મહિલાના પતિની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી તે આ નકલી સર્ટિફિકેટ ક્યાંથી લાવ્યું તે દિશામાં તપાસ શરૂ કરી છે. ભરૂચ જિલ્લા ભાજપા મહિલા મોરચા દ્વારા વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારી મહિલા અને યુવતીઓને સુષ્મા સ્વરાજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ભારતીય મહિલાઓનું સન્માન તેમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા ગુજરાત પ્રદેશના આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ભરૂચ શહેરમાં આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરતો કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદના પૂર્વ મેયર અને ભરૂચના મહિલા મોરચાના પ્રભારી મીનાક્ષીબેન પટેલ તેમજ વડોદરાના સિદ્ધિબેન જોશીના હસ્તે જિલ્લામાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્ય અને જિલ્લાનું નામ રોશન કરનાર મહિલાઓને બાળકીઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા, જેમાં પાયલોટ ઉર્વશી દુબે, સંગીતકાર જાનવી મીઠાઈવાલા, પૂંજાબેન ચોકસી, નેશનલ શૂટર ખુશી ચુડાસમા, જાનવીબેન ભટ્ટ, પ્રિયાંશીબા ચૌહાણ સહિત મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા ભાજપાના પ્રમુખ મારુતિ અટોડરિયા, પદેશી ગોહિલ, મહિલા મોરચાના કામિનીબેન પંચાલ અને મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાની અંદર આજે મહિલાઓનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. સુષ્મા સ્વરાજ કે જેઓએ પોતાનું જીવન સમાજ માટે પોતે યોગદાન આપ્યું છે સમાજ માટે, અને એમણે જે દેશની અંદર ગૌરવ પ્રાપ્ત કર્યું છે એવા સુષ્મા સ્વરાજના નામના એવોર્ડથી અમારા ભરૂચ જિલ્લાની અંદર બહેનોને નવાજવાનું કામ થઈ રહ્યું છે. આજે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર મહિલા ટીમ દ્વારા આજે આ બહેનોને નવાજવાનું કામ થઈ રહ્યું છે ત્યારે અમે સૌ ખૂબ જ હર્ષ અને લાગણી અનુભવી રહ્યા છીએ. આ કાર્યક્રમ ભૂતકાળમાં કોઈ દિવસ ક્યાંય પણ જોયો નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ્યારે શાસન ચાલી રહ્યું છે ત્યારે આવા બહેનોને સમાજમાંથી શોધી શોધીને કોઈ આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે કે ધાર્મિક ક્ષેત્રે કે કોઈ શિક્ષણની ક્ષેત્રે પણ જે બહેનો આગળ આવી છે એ બહેનોને આજે અમે અહીંયા સુષ્મા સ્વરાજના નામનો એવોર્ડ આપીને એમને નવાજવાનું કામ કરી રહ્યા છીએ ત્યારે સમગ્ર ટીમ આજે ખૂબ જ હર્ષ અને લાગણી અનુભવી રહ્યા છીએ. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની સૂચના અનુસાર આજે ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા સમાજમાં
અનેક યોગદાન આપનાર અને સામાજિક ક્ષેત્રે આર્થિક ક્ષેત્રે પોતાની કેરિયર બનાવનાર સમાજમાં અલગ અસ્તિત્વ ઊભું કરનાર દીકરીઓ બહેનોને આજે અલગ અલગ શોધીને અમે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે એક સુષ્મા સ્વરાજ જી હતા કે જેમણે પોતાનું સમગ્ર જીવન પોતાના રાજકીય કાર્યકાળ દરમિયાન તેમણે સમાજને અર્પિત કર્યું હતું, એટલા માટે સુષ્મા સ્વરાજજીનો નામનો એવોર્ડ અમે સમાજના વિભિન્ન ક્ષેત્રની બહેનોને આજે આપવા જઈ રહ્યા છીએ. ત્યારે ભરૂચ જિલ્લાના જે બહેનો છે, દીકરીઓ છે, જે ખૂબ આગળ વધી છે, તેમના માટે અમે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ખૂબ પ્રગતિ કરતા રહે એવી પ્રાર્થના કરીએ છીએ, એવી અપેક્ષા રાખીએ છીએ. માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સુષ્મા સ્વરાજના નામનો એવોર્ડ અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા મોરચા આપી રહ્યા છીએ અને આજે અમે હર્ષ અને લાગણી અનુભવી રહ્યા છીએ. આ સાથે હમ ટીવી ભરૂચ ન્યૂઝના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.